સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. સુરત શહેર હોય કે પછી જિલ્લામાં અસામાજિક તત્વો આમ જનતાને વારંવાર પરેશાન કરી રહ્યા છે. તે નેશનલ હાઈવે નંબર 8 પર કામરેજ ખાતે વિજય હોટલમાં સ્થાનિક માથાભારે સાથે સાકો ભરવાડ આની મંડળીએ હપ્તા પેટે દુકાનદાર પર હુમલો કર્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. સુરત શહેરની સાથે જિલ્લામાં પણ અસામાજિક તત્વો રેસર પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી ગઈ છે. ત્યારે કામરેજ ખાતે સ્થાનિક માથાભારે ભરવા ટોળકીનો આતંક વધ્યો છે, જેમાં નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા વિજય હોટલના માલિક ચતુરભાઈ પર સ્થાનિક માથાભારે સાકો ભરવાડ આણી મંડળીએ હુમલો કર્યો હતો. સાકો ભરવાડ દ્વારા હોટલ ચલાવતા હોય તો દર મહિને 25,000નો હપ્તો આપવાની વાત કરી ધમકાવ્યો હતો અને હપ્તો ન અપાતા વિજય હોટલના માલિક પર હુમલો કરાયો હતો અને માર માર્યા બાદ આરોપીઓ 18,750 રૂપિયા લૂંટ પણ કરી જવા પામ્યા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેને લઈને હોટલ માલિક દ્વારા કામરેજ પોલીસ મથકમાં સાકો ભરવાડ અને તેની ટોળકે વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. જોકે હવે કામરેજ પોલીસ આ મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું. મારું નામ ડાયાભાઈ પટેલ, વિજય હોટલ નેશનલ હાઈવે 8 ઉપર મારાથી નાનાભાઈ ચતુરભાઈ બેસે છે દરરોજ રાતે. એને ગઈકાલની રાત્રે 7-8 લૂંટવા લોકો આવી અને લૂંટ ચલાવી 18,700ની આસપાસ રૂપિયા હતા, બધા લૂંટીને ભાગી ગયા અને અવારનવાર મફત ખાઈ જાય છે અને ધમકી મારી જાય છે કે મારા કોઈ પણ માણસ આવે અને મફત જમાડવા પર જેના ઘરે અહીં ધંધો નહીં કરવા દો. કોણ છે એ? સાકા નામનો ભરવાડ છે અને 2-4 બીજા ભરવાડ ભાઈ છે. પોલીસ ફરિયાદ કરી? આજે અમે પોલીસમાં અરજી પણ આપેલી છે. શું માંગ છે? આવા લુખાઓને કડકમાં કડક સજા થવી જોઈએ. આજુબાજુ બધી હોટલો જે અંદર ત્રાસ છે પણ કોઈ ફરિયાદ કરવા માટે રાજી નથી. જો આવા લુખાઓને પ્રોત્સાહન આપ્યા કરશે તો મોટા એક સમય મોટા ગુનાઓ બની જશે. કામરેજ પોલીસ આવા માથાભારે સાકા ભરવાડ સહિતના સામે અત્યારે જ લાલ લાંક કરે ખાસ જરૂરી છે, નહીં તો આવનારા સમયમાં ટોળકીઓ પોલીસ માટે પણ માથાનું દુકાન બને તો નવાય નહીં. અઝર કુરેશી, ડીટન્ટ ન્યૂઝ.